નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સોની ચેનલ લર્ન વિથ ડેક્સમાં તો દોસ્તો અહીં આપણે ધોરણ બારના વિદ્યાર્થી મિત્રો માટે માર્ચ બે હજાર બાવીસની બોર્ડ પરીક્ષાની આઈએમપી સિરીઝની કરી છે શરૂઆત જ્યાં દોસ્તો આપણી આઈએમપી નું છે અહીં આ અગિયારમો વિડીયો અને અને આજના વિડીયોની અંદર આપણે સેક્રેટરી પ્રેક્ટિસ એટલે કે એસપી વિષયના વિભાગ ઈના જે ચાર ગુણવાળા પ્રશ્નો છે જે આપણને પ્રશ્ન નંબર અડતાલીસ થી ત્રેપન ની અંદર પૂછવામાં આવે છે તેના તમામ તમામ આઈએમપી પ્રશ્નોને અહીંયા સમજીશું ફટાફટ આપ સૌ વિદ્યાર્થી મિત્રો અહીં આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં સુધી જેથી કરીને અત્રે જણાવેલા એક કે એક આઈએમપી પ્રશ્નોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે અને અગાઉ પણ દોસ્તો આપણે સ્ટેટ ઇકો બી અને ઇંગ્લિશ જેવા વિષયોના આઈએમપી પ્રશ્નોના વિડીયો તૈયાર કરેલા છે જે તમામ તમામ વિડીયો આપને જોવા મળી જશે ઉપર આવેલા આઈ બટન દ્વારા કે

પાંચ અને છ ની અંદર જે છે તે અહીંયા પૂછવામાં આવશે શરૂઆત કરીએ દોસ્તો આપણે પ્રકરણ નંબર એક ના મહત્વપૂર્ણ પ્રશ્નોથી જ્યાં સૌથી પહેલો પ્રશ્ન છે શેર વહેંચણીની વિધિ સમજાવો અહીં દોસ્તો આવી રીતના જ્યાં સિમ્બોલ કરેલા છે તે પ્રશ્નોની અચૂકથી થી તમારે તૈયારી કરવાની છે કારણ કે આ તમામ તમામ પ્રશ્નો આની રિપીટ થઈ પ્રશ્નો છે તો થોડી ઘણી જો પ્રશ્નોની સંખ્યા કદાચ વધારે તમને જોવા મળે છે તમામે તમામ પ્રશ્નો તમે તૈયાર નથી કરતા તો પણ માત્ર આ જે સિમ્બોલવાળા પ્રશ્નો છે તે તમે તૈયાર કરશો તો પણ કોઈ જાતની સમસ્યા જે છે તે આવનારી બોર્ડ પરીક્ષાની અંદર તમને નથી આવવાની તો બીજો પ્રશ્ન દોસ્તો અહીંયા આવે છે કે શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજ

તો કુલ દોસ્તો અહીંયા છ આઈએમપી પ્રશ્નો નીકળે છે પ્રકરણ નંબર એક માંથી અને એમાંથી ત્રણ જે છે તે નીકળે છે મોસ્ટ આઈએમપી બાદ દોસ્તો અહીંયા વાત આવે છે પ્રકરણ નંબર બે ની જેની અંદર પહેલો પ્રશ્ન છે શેર જતી અને શેર લિયન વચ્ચેનો તફાવત જણાવો ગમે તે ચાર મુદ્દા અહીંયા દર્શાવવાના છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બીજું છે અમૂર્ત સ્વરૂપ એટલે કે ડીમેટ શેર કોને કહેવાય છે એમપી પ્રશ્ન ત્રીજું છે કે સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત જણાવો ચોથો પ્રશ્ન છે શેર ફેરબદલીનું મહત્વ જણાવો તથા પાંચમો પ્રશ્ન છે કે મૂર્ત અથવા તો અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ જણાવો જે પણ છે દોસ્તો અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન તથા છઠ્ઠો અને છેલ્લો દોસ્તો પ્રશ્ન છે પ્રકરણ નંબર બે માંથી કે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો અને આવી રીતે દોસ્તો અહીંયા પ્રકરણ નંબર બે માંથી કુલ છ પ્રશ્નો અહીંયા નીકળે છે જેની અંદરથી ત્રણ પ્રશ્નો છે અહીંયા મોસ્ટ આઈએમપી વાળા ત્રીજા પ્રકરણની અંદર અંદરથી અહીંયા દોસ્તો નવી બ્લુ મુજબ એસપી ની અંદર પ્રશ્નો જે છે તે નથી આવવાના માટે ડાયરેક્ટ આપણે વાત કરીશું અહીંયા પ્રકરણ નંબર ચાર ની પ્રકરણ નંબર ચાર ની અંદર પહેલો પ્રશ્ન છે કે સભ્ય પદના અંતના સંજોગો જણાવો બીજો પ્રશ્ન સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત સમજાવો ત્રીજો પ્રશ્ન છે સભ્ય તરીકે ખોટો દેખાવ કરનાર વ્યક્તિ સભ્ય તરીકે જવાબદાર છે વિધાન સમજાવો મોસ્ટ આઈ એમપી પ્રશ્ન ચાતો છે કે કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે છે તથા પાંચમો અને છેલ્લો પ્રશ્ન કે કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો જે પણ છે દોસ્તો સ્ટાર વાળો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તો કુલ પાંચ પ્રશ્નો થાય છે અહીંયા પ્રકરણ નંબર ચારમાંથી જેની અંદરથી બે નીકળે છે મોસ્ટ આઈ

આઈએમપી વિડીયોની આપણે જરૂર હોય તેના માટે તમે સર્ચ કરી શકો છો ફોર એક્ઝામ્પલ મારી જરૂર છે અહીંયા ઇકોનોમિક્સના આઈએમપીની તો અહીંયા હું સર્ચ કરીશ ઇકોનોમિક્સ જી એસ ઇ બી આઈએમપી વાય લર્ન વિથ ડેસ્ક બસ સિમ્પલી તમારે દોસ્તો આટલું ટાઈપ કરવાનું છે અને આટલું ટાઇપ કર્યા બાદ જેવું તમે અહીંયા સર્જ પર ક્લિક કરશો એટલે તરત જ આપણા જે પણ આઈએમપીના વિડીયો છે તે તમારી સમક્ષ આવી જશે તો આવી રીતે જે પણ આઈએમપીના વિડીયોની જરૂર છે માર્ચ બે હજાર બાવીસની બોર્ડ પરીક્ષા માટે તે આઈએમપીનો વિડીયો તમે નિહાળી શકો છો સંચાલકોને આવેદન પત્ર તેમજ નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ જણાવો દોસ્તો અહીંયા છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બીજું છે કે સંચાલકોની ફરજો જણાવો ત્રીજો પ્રશ્ન છે સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ જણાવો સ્ટાર કરેલો પ્રશ્ન છે અહીંયા ચોથું છે કે વૈકલ્પિક સંચાલકની નિમણૂક અંગેની જોગવાઈઓ જણાવો પાંચમો પ્રશ્ન સંચાલકોની નિવૃત્તિ કાયા સંજોગોમાં થાય છે સ્ટાર્ટ કરેલો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન છે અહીંયા કે સંચાલકની ગેરલાયકતો જણાવો જે પણ દોસ્તો અહીંયા સ્ટાર્ટ કરેલો પ્રશ્ન છે તો અહીંયા કુલ છ પ્રશ્નો નીકળે છે પ્રકરણ નંબર પાંચમાંથી જેની અંદરથી ત્રણ જે છે તે છે દોસ્તો અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન ત્યારબાદ છે દોસ્તો અહીંયા પ્રકરણ નંબર છ જે છે છેલ્લું પ્રકરણ આપણા વિભાગ ઈ માટે પહેલો પ્રશ્ન છે કે સભાની ગણસંખ્યા વિશે નોંધ લખો બીજો પ્રશ્ન છે કે અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો સમજાવો સ્ટાર કરેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ત્રીજું છે કે સભાપતિની લાયકાતો ચર્ચો સ્ટાર કરેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચોથું છે કે સભાપતિની સત્તા અને ફરજો સમજાવો જે પણ છે દોસ્તો અહીંયા મોસ્ટ આઈએમપી પાંચમું છે કે ઠરાવના વિવિધ પ્રકારોની ચર્ચા કરો છઠ્ઠું છે અહીંયા સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત સમજાવો જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સાતમું છે અહીંયા સામાન્ય ઠરાવનો અર્થ દર્શાવી તેના હેતુઓ સવિસ્તાર સમજાવો એ પણ દોસ્તો આઈએમપી કરેલો પ્રશ્ન છે અહીં દોસ્તો પ્રકરણ નંબર 6 ની અંદરથી કુલ સાત પ્રશ્નો જે છે તે નીકળે છે જેની અંદરથી પાંચ જે છે તે સ્ટાર કરેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આમ પ્રકરણ નંબર એક બે ચાર

બસ દોસ્તો અહીંયા આટલું જ રાખું છું આજના આ વિડીયોની અંદર અગાઉ જેમ કે જણાવ્યું કે અહીંયા ઘણા બધા વિષયોના આઈએમપીના ના ઓલરેડી તૈયાર થઈ ગયેલા છે જે તમામ તમામ વિડીયો આપણે ઉપર આવેલા બટન દ્વારા કે પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ કે અંદર આપેલી લિંક દ્વારા જોવા મળી જશે તો ત્યાંથી તે તમામ તમામ વિડીયો પણ અચૂકથી નિહાળ જવો સાથે જ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ટાર્ગેટ મુકે છે અહીંયા ત્રણસો લાઇક્સનો જેવી ત્રણસો લાઈક કમ્પ્લીટ થાય છે તરત જ આપણે અન્ય સેક્શન જે છે એસપીસીસ વિષયના તેના પણ આઈએમપી વિડીયો આપણે આપી દઈશું તો હું બધું ક્લાસીસ અને શાળાના મિત્રો જોડે કરી દેજો આપણે આ વિડીયો ને શેર અને ચેનલ ઉપર નવા